કથા પ્રકરણ 30 શ્રી પુરુષોત્તમ નારાયણના સ્વરૂપના જ્ઞાનનો નિર્ણય. હોય સ્વરૂપના જ્ઞાનનો નિર્ણય આ સમજ્યા છો? પુરુષોત્તમ નારાયણ શું કામ અને સ્વરૂપ શું, અને સ્વરૂપ હોય તો જ્ઞાન શું, અને જ્ઞાન થયા પછી નિર્ણય કેવી રીતે કરવો? આ ચાર ચીજ આવડતી હોય એને સ્વામિનારાયણનું નામ લેવાય. પુરુષોત્તમ એટલે શું? બધા અવતારોનો પુરુષોત્તમ કહે છે. જો તમે કઈક બોલી નાખો, કૃપાન સ્વામી દયાનંદ સ્વામી બોલો, પુરુષોત્તમ એટલે શું? ટાઈટલમાં જ પાછું ધ્યાન રાખો બરોબર. શ્રી પુરુષોત્તમ નારાયણના સ્વરૂપના જ્ઞાનનો નિર્ણય. ગુરુ ધાતુ છે અગ્રેસર, અથવા જેને ક્યારેય માયા સ્પર્શ નથી થઈ, મુક્ત છે અનાદિકાળથી, આવા પુરુષ છે અનંત. એમાં ઉત્તમ પુરુષોત્તમ સમજી લેજો બહુ ભાઈ. બહુ આજે સાવ મૌલિક વાત કહું છું, વાંચેલી નહી કોઈ જ્ઞાન મને કોણ બોલવા મને બતાવે નહીં કોઈ કોઈ મને ભાઈ તમને જ્ઞાન દે કે વાત કરી એવું કોઈ કહેતું જ નથી. મને કોઈ ગોતી દો ને સલાહ દેવા વાળા ને બાપભાઈ તમારા પાસે ઢગલા બનશે. એકાદ ને આમ મોકલી દો કે અહીં ત્યાં પણ મારી આવો. હું તો સંભવામી યુગે યુગે એને પુરુષોત્તમ ને કહેવાય. સંભવામી એટલે સંભૂતિ ધાતુ ઉપરથી પડ્યું. સંભવામી મીન્સ બીકમિંગ, થવું, હોવું, બીઈંગ નહીં, છે એ નહીં. પાકું સમજો તું કેજો, પણ ધડાધડ જીકે ના રાખતા અડધું સમજીને એમ ન કહેવાય. કોઈ નહીં તમે પૂછ્યા હો આનો ઉત્તર દે, જે ડોન્ટ નો. સંભૂતિ સંસ્કૃતનો શબ્દ છે એટલે બીકમિંગ. હું વેપાર કરું છું અને મોટો એક્સપોર્ટર થવું છે, એ હું એક્સપોર્ટર છું નહીં પણ થયો. બીકમિંગ બીઈંગ તો જન્મજાત કાયમ હોય. કૃષ્ણ ભગવાને કીધું ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે 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 આ થવું છે. એક વખત થઈને મૂકી દે તો એ તો કહેવાય, પણ એના જેવું કાર્ય કુશળતા બીજા કોઈમાં નથી એટલે એને પુરુષોત્તમ. એના સગુણ સ્વરૂપ સાથે લોકોને હેત થયું એટલે પુરુષોત્તમ. જ્યાં નિર્ગુણ છે એ શું બોલ્યા? આવ્યા નથી ને આવશું ક્યાંથી રે, એ તો વિચારો ને મનમાંથી રે. હું કઈ આવ્યો નથી ને પ્રગટ નથી થયો, હું તો પેલાય હતો પછી છું ને અનંતકાળ સુધી રહીશ. આ જે સ્વરૂપ છે એના નિરૂપણના જ્ઞાનની વાચ્ય નિર્ણય. નિર્ણય કોણ કરી શકે? જેને અનુભવ હોય કે હવે આ બરોબર ધંધામાં આટલી આટલી આટલો નફો થયો છે પૂરા ખેંચી લઈએ. તો મારા ગમે ત્યાં નિર્ણય કરતા થઈ ગયા છે. હું હાલો સમજ્યા પુરુષોત્તમ નારાયણ એટલે ક્યાં? એમાં કઈ વાંધો નથી, એ મોટા અવતાર છે. કૃષ્ણ કઈ જેવી તેવી હસ્તી નહી, રામચંદ્રજી જેવી તેવી હસ્તી નહી. શું મર્યાદા એટલે શું? સમજાવે ના બોલો માં કઈ પકડાઈ જશે બે મિનિટમાં. શેની મર્યાદા હતી એને? હે
અટકી ગયા, બોલી ગયા શબ્દ કેવો કહેવાય, હે બ્રહ્મ શું, કોઈ નહીં વિચાર્યા, વિચાર્યા વગર બોલી નાખે એટલે પછી વિચારવાનું શું હોય, સુખમ મર્યાદા છે, લિમિટેશન છે. મહારાજ નું તો એવું કહેવામાં આવ્યું, અધો ઉર્ધો ચારે બાજુ પ્રમાણે રહી, કોઈ મર્યાદા નહીં, પ્રમાણે રહી તેવો તેજ નો સમુદાય છે, એની વચ્ચે પોતે સદા સાક્ષાત બિરાજમાન છે, એટલે ક્યાં મર્યાદા હતી, નો મર્યાદા, કોની મર્યાદા રાખવાની છે, ભગવાન કોઈની મર્યાદા રાખે, હલો. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે હરે. ભગવાન નો જે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ તેને અભેદપણે સમજવાની રીત દેખાડીએ છીએ. ઓય હોય, મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ, મહારાજ અડધાક દિવ્ય છે અને અડધાક મનુષ્ય છે એમ નહીં, એ મનુષ્ય તરીકે રહેતા હોય તો એમાં દિવ્યતા આવી જાય. આજે પ્રતિમા છે એમાં એ જ ભાવ લાવવાનો છે, આપણે થાળ ધરાવીએ તો મહારાજ જમે છે, કારણ કે પ્રતિમા રહીને આવી રીતે દિવ્ય દ્રષ્ટિ માત્ર કરીને અંગીકાર કરી લે, ખાવાનું ખૂટે નહીં. એ ભાવ ક્યારે થાય, જો આના સ્વરૂપનું સરખું જ્ઞાન હોય તો થાય, ને એ જ્ઞાન કઈ એમને નથી આવી જતું, એક આવડો એક બે આવ્યો, ઓલા એક ગઈકાલે આવ્યા તને આજ આવ્યા, ના તો પેલી વાર આવ્યો લાગે છે, એ આવી ગયા ને એને એમ જ્ઞાન નથી આવ્યો. મહિનો આખો કાળી મજૂરી કરો છો, માર કરો તો પગાર મળે છે, સ્વામિનારાયણ એમને મફત મેં એક દી આવી ગયા ને પતી ગયું, આમ તો આ 30 વર્ષથી આવે છે, કઈ નથી મળ્યું, હજી મજૂરી ચાલુ છે ને, હે કઈ નથી મળતું બાબા, તમે સાવ ખાલી જાઓ છો, આટલું બધું બોલું છું, આ કેના માટે આવું છું, આ કોઈ આવે કે ના આવે, તમે તો હશો જ કે દાસભાઈ હશે, મારો ફેરો ફોગટ કરશો, હે હલો. પુરુષોત્તમ નારાયણ નો અર્થ સમજે જાય ને એકવાર, સંભૂતિ એટલે બિકમિંગ. હવે તકલીફ છે ને, બધાને પાછું ઇંગ્લિશ નથી આવડતું, મને ગુજરાતી નથી આવડતું, બિકમિંગ એન્ડ બીઈંગ માં ઘણો ફરક છે. આઈ એમ એન્ડ આઈ વોન્ટ ટુ બી, યુગે યુગે એટલે આઈ વોન્ટ ટુ બી, એટલે શાસ્ત્રમાં કીધું છે કે બ્રહ્માનો અડધો કાળ પૂરો થાય એટલે 4,32,00,000,000 વર્ષ પૂરા થાય ત્યારે પુરુષોત્તમ નારાયણ એકવાર આવે, એક બ્રહ્માંડમાં, અનંત બ્રહ્માંડમાંથી એ બ્રહ્માંડમાં આવે એવું શાસ્ત્રમાં અનુમાન છે. આવે એટલે એ આવે એ કે જે ન હોય, આપણા તો છે, અહીં જ છે, પેલા હતા, એને આવવા જવાનું નથી કે આવું મહારાજ નું સ્વરૂપ. આ લોક ના શબ્દમાં મહારાજ આવ્યા એમ કહેવાય, પરલોકમાં આવવા જવું છે ને, એટલે ભગવાનનું મનુષ્ય ચરિત્ર એની અંદર જે દિવ્યતા દેખાય જવી, જો આ ખબર હોય તો દેખાય. અરે આ સાધુઓ નિર્મળ બુદ્ધિ રાખી અને સમજી લે ને તો ન્યાલ થઈ જાય, બીજું તો કઈ નહીં, એનું બધા સાંભળે, આપણું કોણ સાંભળે, ગ્રસ્તનું મોટી સભામાં આવું ક્યાંક જ્ઞાન દઈ દે, કોકને ચમકારો થઈ જાય, એને એ કરવું જ નથી, બધા સંભવામી વાળા છે. હલો. ભગવાન નો જે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ તેને અભેદપણે સમજવાની રીત દેખાડીએ છીએ. કઈ ફેર નથી, અભેદપણે મનુષ્ય જેવા છે તો એ દિવ્ય છે, દિવ્ય દેખાય છે તો એ મનુષ્ય જેવા છે, રીત દેખાડે છે, ગોપાલ સ્વામી બતાડે છે, કારણ કે સ્વત સિદ્ધ અનાદિ મુક્ત અને મહારાજ નો રોમ રોમ નું સુખ ભોગવનાર સંત હતા,
કહે છે, દેખાડ્યું છે, ધ્યાનથી સાંભળો, એમાં કઈ નહીં વળે, આ સમજાઈ જાય ને તો બેડો પાર. હાલો, જે અનંત કોટિ સૂર્ય ચંદ્રના પ્રકાશ જેવું તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ, તેના વિશે અનંત કોટિ અક્ષરરૂપ મુક્તે સેવ્યા. પતિ કઈ વાત? આ તો ઉત્પત્તિ પહેલાની વાત છે ને. મુક્ત દશાને પાયમાં આમ ત્યાં તેમ ત્યાં નમસ્તું કર્યું છે. આ સંસારમાં મનુષ્ય દેહ મળવો ઘણો દુર્લભ છે. 84 લાખ યોનિ પસાર કર્યા પછી મનુષ્ય દેહ આવે છે. ત્યારે અહીં તો અનંત કાળથી અક્ષર મુક્તે સેવા થકા છે. જગતની ઉત્પત્તિ થઈ તી પહેલા નહીં છે અનાદિ. હલો, જે પોતાનું અક્ષરધામ તેને વિશે અનંત કોટી અક્ષર મુક્તે સેવ્યા અને દિવ્ય અને દ્વિભુજ મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન. દ્વિભુજ પતિ કે વાત બહુ બને, એક જ હોય, ચતુર્ભુજ ન હોય, જોડકા ન હાલે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, સિયારામ સિયારામ, પાર્વતી શંકર પતિ પાર્વતી, આવું બધું ચતુર્ભુજ થઈ ગયું. કારણ કે માયાનો સંસર્ગ ખરો, માયામાં આવ્યા પછી આ માયાથી પર એબ્સોલ્યુટ ડિવિનિટી, તો આ દ્વિભુજ છે. હેલો, આ આમ જ છે. જાજુ ગોતવા જતા ને તમારી બુદ્ધિમાં આવે ને આ આમ જ છે, પછી માની લેવાનું. કોઈ માનતા હોય અમથા બબે વર્ષ માની લીધું ને, ઓલા દઈ દીધા 64 તો શું કામના હતા. એ નથી ખાતા આપણે ટાકોસ, તો એ લઈ લીધા વર્તમાન કે ટાકોસ નહીં ખાય. આવું માનો છો તો હું તો સાચી વાત કરું છું ભગવાનની. હા, આમાં વેમ લાવતા નહીં, મહારાજ જ બોલાવે છે, જ બોલીએ છીએ. હલો, દિવ્ય અને દ્વિભુજ મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન, તે સદા વિરાજમાન છે. તે કેવા છે? તો અનંત કોટી જે તે મુક્તો તથા અક્ષર તથા પુરુષ પ્રકૃતિ અને કાળ એ સર્વેના નિયંતા છે. અનંત કોટી વાંચ પાછું. અનંત કોટી જે તે મુક્તો તથા અક્ષર તથા પુરુષ પ્રકૃતિ અને પુરુષ, આ ઉત્તમ પુરુષ ગણાય છે, પુરુષોત્તમ આ એક છે, અવતારો ગણાય છે, અવતારી આ એક છે. હલો, પુરુષ પ્રકૃતિ અને કાળ એ સર્વેના નિયંતા છે અને સર્વેના સ્વામી અને સર્વેને સુખના આપનારા છે. ઓહો, અરે, અને સ્વતંત્ર છે ને મહારાજાથી રાજ. સ્વતંત્ર છે, સ્વતંત્ર એટલે શું? શાસ્ત્રમાં લખ્યું હોય એ પ્રમાણે જ હોય તો કોક ઋષિ મુનિ લખી ગયા છે. આમ આમ થાય એ પ્રમાણે એ કરે. કોઈને ખબર હતી 1837 ચૈત્ર સુદ નોમ ના ક્યાંય તારીખ આપી હતી? હી વોન્ટેડ ટુ કમ એન્ડ હી કેમ. કેવા નાનકડા છપ્યા ગામમાં ગરીબ બ્રાહ્મણ ને ત્યાં હરિપ્રસાદ ને ત્યાં પ્રેમવતી માતા પ્રગટ થયા. સ્વતંત્ર છે, ધારે અહીંયા લઈ શકે. આ ઉધાર્યું ત્યાં સ્વતંત્ર છે, બંધન નથી. અરે, સ્વતંત્ર છે ને મહારાજાથી રાજ છે અને એવા સામર્થ્ય યુક્ત જે એના એ પોતે ભગવાન. એના એ પોતે ભગવાન આ જે આવા છે એ સમર્થ છે. એ મનુષ્ય જેવા થઈને આવું ઘાડા પગે ફેર્યા, વન વિચરણ કર્યું, ભિક્ષા માગી, ત્યારે એમ આવવું જોઈએ કે આઈ છે ભાઈ, આના હાથમાં બધું છે ને મારો. આપણે કે છે કે ભિક્ષાન દેહી નારાયણ હરે સચિદાનંદ પ્રભુ હોય એવે ટાણે કે આપી દીધું મહારાજ, કઈ દીધું. આ ખોટું હે કઈ નથી તમારું.
હે, અને આપણે દઈ દઈ છીએ. થઈ તો સ્વતંત્ર કોણ થયો? તું કયો? જીવ જેવું સ્વતંત્ર કોઈ નથી. મહારાજ કરતા જો વધુ સ્વતંત્ર હોય તો જીવ છે. ટાગોરે બહુ સરસ કીધું છે, ભગવાન કેવા દયાળુ છે, એને જીવને સ્વતંત્રતા આપી છે. ઈશ્વરને નકારવાની સ્વતંત્ર આપીને હું ભગવાનમાં માનતો નથી એવું જીવ બોલે જાળો ન માનાળા. ખેત કીધાવીના રીએ નહીં, બોલ બોલ કરવાની પહેલેથી ટેવ છે. આ નડે છે બાપા, હે છે નહીં ને પ્રગટ થવા જાય છે. અનડે અરે એવા સામર્થ્ય યુક્ત જે એના એ પોતે ભગવાન આજી છે, તખ્ત ઉપર સદા વિરાજમાન છે, સ્વતંત્ર છે, રાજાધી રાજ છે, અનંત કોટી પુરુષ ને મુક્ત એ સેવા થતા વિભુજ આ બેઠા છે ઈ ભગવાન. હા હવે પોતે ભગવાન તે જીવોની ઉપર દયા કરી દીધી. એકલી દયા, હું તો તમે કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. આ જો સમજા હોય તો દુર્વાસાનો શ્રાપ બાપ ને બધી તો વાર્તા લાગે બધું. ઇટ નો સ્ટેજ એન્ડ ઇટ નો એજ આઈ બિલીવ ધેટ. તો બધા તો હવે હજી ઓલો રામભાઈ ઠક્કર હજી પૂછા કરે છે કઈ તારીખે શ્રાપ દીધો છે કઈ ભાગ્યો પછી આવતો બંધ થઈ ગયો જવાબ મળ્યો. હલો તે જીવોની ઉપર દયા કરીને તેમના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. અને મનુષ્ય પોતાનો આશ્રય કરે અને પોતાની ભક્તિ કરે. કારણ કે ત્યાં સુધી મનુષ્યના મગજમાં ઈશ્વર શક્તિમાં કદાચ પણ નિર્ગુણ છે એ કેમ જાયલામાં આવે, દેખાય નહીં એ માયનામાં કેમ આવે? એટલે સગુણ ત્યાં નિર્ગુણ ઉપરથી જ છે. હલો પોતાની ભક્તિ કરે તેને અર્થે મનુષ્યને અનુસરતા ચરિત્ર કરે છે. એવું પછી ચરિત્ર કરે કોક વાર પકડાઈ જાય, દિવ્યતા દેખાય જાય. પણ મહારાજ તો કાયમ પોતાની ડિવિનિટી ઢાંકવાનો જ પ્રયત્ન કરતા કે જો એકલું ડિવાઇન જોઈ જશે તો આ આંગળાની જેમ મને ભજવા મંડી જશે, સમજશે નહીં મારી જે કેવું છે. અચળ છે એ શીખડાવવું પડે. કારણ કે આવ્યા 49 વર્ષની અંદર જે થાય એ જ નતું કરવું, એને કાયમની પરંપરા સ્થાપી દેવી છે, રૂઢતામાંથી કાઢીને લોકોને સત્ય સન્મુખ કરવા હતા એ કરી ગયા છે. બાકીના આપણે નપાવટ નીકળ્યા ને એમ લાગી ગયા પાછા ઝીમપક ઝીમપકમાં, તો એ મુખ્ય વાત છે. હલો આજથી ચાલુ ઝીમપક નો બધું કાલથી થઈ ગયું? કાલ તો નતા આપણે સાંભળ્યું, આપણે ગયા પછી ચાલુ ને ભલે ને કરતા પછી જી કરતા હોય અને તે મનુષ્ય સ્વરૂપને વિશે પોતાની જે અક્ષરધામમાં રહી જે તેજોમય દિવ્ય મૂર્તિ તે દેખાય આવે તથા પ્રકૃતિ પુરુષના જેવું સામર્થ્ય જણાય આવે તથા વિરાટ પુરુષના જેવું સામર્થ્ય જણાય આવે તથા એક થતા અનંત રૂપે જણાય આવે તથા બ્રહ્મા વિષ્ણુ શિવના જેવું સામર્થ્ય જણાય આવે તથા આખા પીપલાણામાં 6 મહિના જણાણું મળે ગજબ ને. પોતે તો એવા થયા, અરે સંત એ ડબલ કરી નાખ્યા. આજ ગોપાલ સ્વામી 40 સંતો નું મંડળ લઈને જાતા હતા, વિકટ રણ આવે, વિકટ રસ્તા આવે, ક્યાંક ખાવાનું મળે ન મળે, સંતો થાકી ગયા હતા.
તમે જતા ઠાકોરજીને પોટાડી દો, સવારે દાખલ એટલે બધા પોઈઢા પોઈઢાને એવા સમાધિમાં નાખી દીધા, અને એવા ને એવા બીજા 40 ભેગા કર્યા. ઈ જ ઘાટના, ઈ જ આકારના 40 સંતો, એટલે પોતે ફરી આવ્યા. 6 મહિના સુધી ફર્યા બધે, એટલે બધા ડુપ્લિકેટ. ઈ જ ક્રિયા બધી કરી, અને પછી પાછા ઓલી ગુફા પાસે જ્યાં સમાધિ માં અહીંયા આવ્યા, એટલે ઓલા નદ્રેશ કે ના લઈ ગયા. આ તો ગોપાલ સ્વામી એ કર્યું, આના સાધુ એ, આના શિષ્ય એ. આ કેવા હશે? છે, પ્રચલિત છે વાત સત્સંગમાં. 40 જણા ને લીધા. હે બાપા, તમે ના આવો, હું કઈક બીજાને લઈ જાઉં કે આમાં તો બાપા તો ઈ જ આપ્યું. હા, આ તો અજોડ છે, આનું નોંધ ધરાવ્યું. હે મોતુ બાપા, અજોડ અદિતીય એક મૂળ જાળિયાના હાલ મુંબઈ. હલો, સારું સારું વિચાર બોલા છે. એને લઈને તમને બધાને જ્ઞાન મળે, ખબર છે? અરે, તથા તે પોતાની મૂર્તિને દેખીને અનંત જીવના ચિત્તનો નિરોધ સમાધિ કરીને થઈ જાય, એ સર્વે મનુષ્યપણામાં દિવ્ય ભાવ જાણો. મનુષ્યપણામાં દિવ્ય ભાવ જાણો. અનંત જીવના ચિત્તનો નિરોધ સમાધિ કરીને થઈ જાય, એ સર્વે મનુષ્યમાં દિવ્ય ભાવ જાણો. એ સર્વે મનુષ્યપણામાં દિવ્ય ભાવ જાણો, અને વળી એવો દિવ્ય ભાવ ન જણાવે અને મનુષ્યની રીતે વર્તે, અને વળી પાછો દિવ્ય ભાવ જણાવે, અને ક્યારેક તો એની એ મનુષ્ય મૂર્તિને વિશે કેટલાકને દિવ્ય ભાવ જણાવે, અને કેટલાકને મનુષ્ય ભાવ જણાવે. તે માટે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ તે એક જ છે, પણ એમાં કિંચિત પણ ભેદ નથી. એવી રીતે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવને અભેદપણે સમજવાની રીત કઈ દેખાડી? ઇતિ વાર્તા એ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. ભગવાનના નિર્ગુણ સગુણપણાની રીત સમજવી. એવું ભાવભાઈ, જો મહારાજને દયા કરો, પછી સમજાવે સગુણ નિર્ગુણપણાની જ વાત આવી. અર્ધાક સગુણ છે ને અર્ધાક નિર્ગુણ, આ ઈ છે. એ કેમ સમજવું? એ સમજથી ના આવે તમે હેતકાર આપુડા આવશે. આ હેત એટલે આ રોજ કરીએ છીએ, હેતુથી જ્ઞાન હોવું જોઈએ. આગા નથી, એક સેકન્ડમાં અણુ માત્ર છેટું નથી. મહારાજ કે અંતરદ્રષ્ટિએ જોઈએ તો ભગવાનનું અક્ષરધામ અણુ માત્ર છેટું નથી, અને બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો લાખો કરોડો ગાવનું છેટું છે. આવું તેનું ધામ છે, તો એ ધામના ધામીજી છે, એને શું કામ આગે ધારવા? અરે, ભગવાનના નિર્ગુણ સગુણપણાની રીત સમજવી, જે એવી રીતે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવને જણાવતા એવા જે ભગવાન, તેની જે મૂર્તિ, તે તો માયાના જે સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ, ને ત્રણ ગુણના કાર્ય તેણે રહિત છે અને દિવ્ય છે. તે માટે ભગવાનને માયામાં આવ્યા હોય તો એ દિવ્ય હોય, માયા બંધન કરતા નથી. જીવને માયા બંધન કરે છે, એને માયા મૂકવાની છે, ઓલા એને જાણી જોઈને માયા ગ્રહણ કરવાની છે. કારણ કે એ જો માયા ગ્રહણ કરે તો માયા દિવાય થઈ જાય, સમજા? એટલે એ કોરા કાગળ ઉપર, એ કોરા લુગડા ઉપર પગલા છાપી દેતા એ બધું દિવ્ય થઈ જતું. લાકડી રાખતા છડી એ છેબુ ઓડાડે તો ત્યાં સમાધિ થાય, ને બીજામાં સુકામ લાકડું તો લાકડું જ રહે. સુકામ થતું કારણ કે આ અદભુત અદ્વિતીય અલૌકિક સ્વરૂપ છે, એ ઓળખાઈ જાય. આવું જે સ્વરૂપ છે એ જ આ મૂર્તિ બેઠા છે, આ સમજાઈ જાય એટલે જ્ઞાન. તે માટે ભગવાનને નિર્ગુણ જાણવા જેવું કઈ તમારે પૂછવું?
કોને પકડાય? અહીં નથી હાર્યા દિવ્ય સાચા હોય તો દિવ્ય ખોખના ને ખોખના લઈને પકડાવી નાખે ને મહારાજ નો અવાજ. નેવા જે નિર્ગુણ ભગવાન તેને વિશે સત્ય શૌચ દયા એ આદિ જે અમાયિક એવા દિવ્ય ગુણ તે રહ્યા છે, માટે ભગવાનને સગુણ જાણવા અને અથવા માયાના ત્રણ ગુણે યુક્ત અને બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયના કારણ એવા જે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને સંકર્ષણ તથા બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ છ જે પોતાના રૂપ તેણે કરીને પણ એ ભગવાનને સગુણ જાણવા વિશ્વ જે દેખાય છે પિંડ બ્રહ્માંડ હજી ઠોસ લાગે છે, આખા નાના નાના પાર્ટિકલ છે એટમના, બધા ભેગા થઈને મેટર થાય છે, મેટર પછી મોટી થાય છે, કટ થાય છે, આકાર બને છે, એનું બધાનું કારણ તો છે, એ તો નિર્ગુણ છે, એટમ દેખાતું જ નથી. બ્રહ્મા વિષ્ણુ નું મહેશ એ જ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ, જયારે એના લોકમાં હોય ત્યારે આ નામે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ નામે, ને આ માયાને અંદર આવે એટલે બ્રહ્મા વિષ્ણુ નું મહેશ ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય કરતા આ એના જ રૂપ છે, કારણ કે એની ઈચ્છા એ થાય છે, એનું સગુણ પણ છે. અક્ષરધામમાં બેઠા છે દિવાળી અત્યારે જ કારણ છે. ઇતિવાર્તા બે સહજાનંદ મહારાજ. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. હરે. ભગવાનના સાકાર નિરાકારપણાની રીત સમજવી. ઓહો, આ તો બહુ અઘરું છે, ધ્યાનથી સાંભળજો. ભગવાનના સાકાર નિરાકારપણાની રીત સમજવી, મેથડ રીત કીધું છે. હલો. જે આત્યંતિક પ્રલયને અંતે પણ પોતાના અક્ષરધામને વિશે દિવ્ય અવયવવાન એવો નિત્ય સિદ્ધ એ ભગવાનનો આકાર તે રહ્યો છે. આકાર રહ્યો છે, આકાર છે, માઇક આકાર જેવો નથી પણ આ આકાર છે. હલો. તે માટે એ ભગવાનને સાકાર જાણવા અને એવો જે ભગવાનનો સદા દિવ્ય આકાર તેને ભગવાનના એકાંતિક ભક્ત દેખે છે. એ દેખે આપણે નથી દેખાતા તો આપણે નહીં માનવાનું. તો ઘણી ચીજ નથી દેખતા ને માની લઈ છે, આ તો સ્થિતિ થઈ હોય એવી. એકાંતિક સંત નો સમાગમ કર્યો, એકાંતિક શાસ્ત્ર માંથી એકાંતિક પણ આવ્યું હોય તો પછી આ મનાઈ જાય. એ એકાંતિક પણ નથી મનાતું, કારણ કે માયાના પડળ આડા છે. માયા એ પૂરી નથી જાણતા તો દિવ્ય ક્યાંથી જાણશું? એટલે આ સ્વરૂપ છે, આપણે હજી હાથથી દેખાણું, હાથથી સ્પર્શ થયા એને જ સાકાર સમજીએ છીએ. પણ જે ડિવાઇન છે એ તો હૃદયથી કે બુદ્ધિથી કે ચિત્તથી કે મનથી નક્કી કરવાનું છે. એ મન ચિત્ત બુદ્ધિ કઈ દેખાતા નથી ને છતાં એ છે, એનાથી નિર્ણય કરવાનો છે. જે દેખાતું નથી એટલે ગૂંચવાળું ઉભો થાય છે. તો આ તો ભગવાનના એકાંતિક સંતો એનાથી મુક્ત હોય, એનો સમાગમ કર્યો હોય, એટલે મારા જે વડતાલને અવતાર ભગવાન કા ભગવાનના અવતાર કા મુક્ત આ પૃથ્વી ઉપર જરૂર વિચારતા હોય એનો એ જીવને સમાગમ થાય ને યોગ કરે કલ્યાણ. આ કઈ નથી થતું એટલે પછી થાક અખંડ ધૂન
પૂનમ ભરોલ આવું બધું ક્યાં કર, એમાં આ લાવો મળે ને જ્ઞાન નો ન થાય એટલે કરે રાખે. અને એવો જે ભગવાન નો સદા દિવ્ય આકાર તેને ભગવાન ના એકાંતિક ભક્ત દેખે છે, અને ભગવાન નો જે સદા દિવ્ય અવયવ એવો આકાર તે માયામાંથી થયા જે 24 તત્વ તેને રહિત છે. એને રહિત છે છતાં માયા નો છે, માયા માંથી જે સ્વર્ગ થયા જેનેથી થયા એમાં જે અવકાશ રહેલો છે એનેથી ત્યાં હુ ઇઝ ક્રિએટર ઓફ અવકાશ. અવકાશ ક્યાંથી થયો? બે મીટર વચ્ચે કઈ જગ્યા છે એ અવકાશ કહેવાય. આ મેટર પહેલાની વાત છે, ધેટ બિયોન્ડ મેટર, મેટાફિઝિક્સ. આમ તો ફિઝિક્સ એટલે ભૌતિક શાસ્ત્ર થયું, પણ મેટાફિઝિક્સ એટલે ધેટ બિયોન્ડ ફિઝિક્સ, એ જ છે. ઘણી વાત છે એકદમ. કેમ ભગવાનને સાકાર સમજવા? કારણ કે અત્યાર સુધી જે દેખાય છે એમાં જ આ પડે છે, એમાં કઈ આપણો વાંક નથી. આપણે સમજતું કે છે તમે સાક્ષીને પોતાને નજરે જોયું છે એટલે આ કહે છે. કોર્ટ પણ એને કબૂલ કરે છે નજરે જોયેલું. આ કઈ ખૂન થયું કે ચોરી થઈ ત્યારે તમે નજરે કે મારે સામે ખૂન થયું છે એને પ્રમાણ ગણે છે, નજરે જોયેલું. આ એક વાર નજરે નથી જોયું એને હા પાડવાની છે. આવી ગયા ને જપામાં બેઠા ચોટલા વર્ષથી, એ તો આ પ્રમાણ સાક્ષી છે જ નહીં. ચાલો કહીશ કહીશ કહીશ. જેમ સંભૂતિનું આજ કીધું ને દાસભાઈ, તમે હતા નહીં આજ સંભૂતિની વાત કરી. હવે કોઈ સમજે નહીં તમારા સિવાય એટલે મારે શું કહેવું, પણ સમજાવ્યા. અને આને સર્વજ્ઞ છે, આને બધું જ્ઞાન છે, આને કઈ સમજાવાય નહીં, એને કહેવાય નહીં. સાક્ષી પાછો સાક્ષી આવ્યો ને, સાક્ષી જોઈ સાક્ષી જોઈ નઈ, સાક્ષી જોઈ લે. સાક્ષી કે નજરે જોયેલું છે અને એ કઈ નજરે નથી દેખાતું, કારણ કે કેવું પડી ગયું છે નજરે જોવામાં જ આ પડે. એટલે વાંચી જાય છે ગોપાલ સ્વામી ની વાતો, એનું જ્ઞાન અદભુત છે. અહીંથી હાર નથી પડતી, કારણ કે અત્યાર સુધીની ટેવી પડી છે, જોયું છે એને જ આ પડે છે. ઉલી આ કેમ પડી જાય છે? અંતકાળે તેડવા આવશે, જોયું તમે તો શું કામ આ પાડો છે એમાં? કારણ કે સ્વાર્થ છે, કે આવી જશે વગર કઈ કારણે આવી જવાનો છે. ઘનશ્યામ પાંડે નવરો માણસ છે, આવી જશે તેડવા મથુરાદાસ જાળિયાવાળા ને. આ કેમ મનાઈ જાય છે? બુજાતા ને હું તમને રસ્તો બતાડીશ પછી. એને સાકાર સમજવાનું મોટા મોટું આ દોઢ પાની અંદર ગોપાલ સ્વામીએ બધા વેદનું ભગવાનના સગુણ નિર્ગુણ સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે દોઢ પાનામાં. તાકાત નથી કોઈ સમજાવી દીયા. સંભવામિથી સ્વામિનારાયણ નોખા ક્યાં પડે છે આમાં છે. સંભૂતિ શબ્દ બિકમિંગ એનું ઇંગ્લિશ દાસભાઈ, સંભૂતિ મીન્સ બિકમિંગ. બિકમિંગ એટલે છો નહીં, બિકમિંગ એને જે છે, બીઈંગ નહીં છું. એ તો બીઈંગ એક સહજાનંદ સ્વામી છે, એટલે એ કે છે આવ્યા નથી ને આવો શું ક્યાંથી ને, એ તો વિચાર. હું કઈ આ નથી એટલે મારો 25 વર્ષથી આ વિરોધ છે કે સ્વામિનારાયણ ને પુરુષોત્તમ ન કહેવાય. જો બીજાને કહેતા હો તો ત્યારે કે પુરુષોત્તમ નારાયણ ની, હજી બધા પુરુષોત્તમ નારાયણ પ્રગટ પુરુષોત્તમ નારાયણ. હવે ગાંડા વાળા આવા બધા સમજાવવા વાળા મળી ગયા, થપ્પડ મારવા વાળા તું હતો નહીં આજ
દાસભાઈ એક બહુ અસરની વાત થઈ ગઈ. હે રમેશ હતો નહી, આજે એક વાંદરાને થઈ ગયું કે હા આવું કઈક ઇતિહાસમાં આપણું નામ આવે એવું કરવું જોઈએ. ક્યાંય નથી આવતું વાંદરા વાંદરા કીધા રાખે છે એવું કઈક પરાક્રમ કરી નાખે તો આપણે ઇતિહાસમાં બે લાઈન આપણા માટે લખાય. ખોટું શું છે, બધા લખાય છે. શું કરવું, પરાક્રમ કરવું જોઈએ. તો જંગલમાં રહેતો હતો, વિચાર કરી નાખ્યો કે સિંહને જઈને થપ્પડ મારી દેવે, ઝાડ લઈને એક સાવજ મારણ કરીને બેઠો હતો, ખાઈ લે પછી બીજાને મારે નહીં. તો આસ્તે આસ્તે પાછું કરતો ગયો. અથવા બધાએ સાંભળ્યું પણ તમને સંભળાવું, ભગે તમારે આવી ગયા ને પાછા. સિંહ બેઠો હતો રોલાય જઈને ખડા કઈક લાખો ચલાવ્યો, ધોલ ચડાવી દે સિંહને. ઓ સિંહ ચકરા કઈ ખાડો, આ ગજબ છે કે આ વાંદરા મારી જાય છે, મારું શું આ, હું અહીંનો રાજા કહેવાઉં છું ને વાંદરા થપ્પડ મારી જાય, મારી જ નાખવાળા. સિંહ આમ કઈ ઉભો થયો, ભાઈ કહો બોલો. હવે થયું કે થઈ ગયું થઈ ગયું, આપણે તો ઇતિહાસમાં નામ રાખવું તો કરવા ગયા પણ મળતું ક્યાં. ભાઈ કહો તો ઝાડ ઉપર કૂદતા મારતો ફટાફટ પાછળ નહીં જાય, દોડા દોડી થઈ પડી. આ તો સિંહ શેનો થાકે, જંગલનો રાજા. આ વાંદરો થાકી ગયો એટલે કોક ઓલો સિંહ જોવા ગયા હોય ને જંગલમાં ગિરનારમાં, ન્યાય કોલો છાપા ભૂલી ગયા હતા, છાપુ લઈને આમ બેસી ગયો વાંદરો વાંચવા. ફટાકડી નો સિંહ નીકળ્યો તેનાથી કોક આવ્યો એટલે કે અહીં કોઈ વાંદરો જોયો, એટલે તો વાંદરા ઉપર જ દુશ્મન આવટ હતું. અહીં કોઈ વાંદરો જોયો તો બોલો કે કોણ બોલું, સિંહ ને થપ્પડ મારી. સિંહ કે આડું અત્યારમાં છાપામાં આવી ગયું. આમ બધા વાંદરા થપ્પડ મારી ગયા છે સિંહને, લગાવી નાખો 11,000 રૂપિયાનો પાટલો લગાવી નાખે, થપ્પડ મારી દીધી રાખ લઈ. અને તો કેટલી થપ્પડું ખાધી છે, હે બધા આ પડી ગયા છે. ના નહી, સ્વામિનારાયણના સગુણ નિર્ગુણ સ્વરૂપની વાત કર્યા પહેલા સેજ મનમાંથી આગલી ધારણાઓ કાઢી નાખો. જે નક્કી કરીને બેઠા તો લોટ બંધાઈ ગયો છે પણ પાણી વધુ પડી ગયું છે, ઢીલો થઈ ગયો છે, કાયમમાં બીજો લોટ નાખો ને કાં ફલકા બનાવવા રહેવા દો. નહીં બને તમારે, આ વીસી ચાલે જ નહીં. જૂની વીસીમાં બધું નવું ભરે રાખો. એવો ગારા જેવો લોટ કરી નાખ્યો છે, આમ ચીકટ થઈ ગયો, પણ ફૂંક થોડો વધુ નાખો, મોણ નાખો, પાછો બાંધો, થ્રો ઇટ આઉટ, ફેંકી દો. એક દી નહીં જમો તો હાલશે. આ તો 4-4 મહિનાના તીમણ બાંધી લીધા છે, ચતુર્માસના વિશેષ નિયમ. આ કાઢો બોલો, આ લેવાનું કહે છે આપણે કે, કારણ કે આ આખો આખો ગાણ બગડી ગયો છે. બગડેલો હોય તો થાય નહીં, શું કરે છે પુડલા કે ભજીયા જે કઈ કરતા હોય, આથો જ બગડેલો છે. એને સગુણ નિર્ગુણ ની શું ખબર પડે, સંભૂતિ ને જે ખબર પડી જાય દાસભાઈ, તો પછી ન કે આ એક જ છે, બધા શું છે, ઈશ્વર તત્વ શું છે. સર્વ જે વિતાવા એને અધિકાર નથી, સર્વ જે વિતાવા બોલવાનો જેને સમજ નથી સ્વામિનારાયણ ની. તો ધીસ ઇઝ પ્યોર ઇન્ટેલેક્ટ, બુદ્ધિશાળી માણસોને સમજાયા, આમાં કઈ કીર્તન ન થાય, ઝીમપક ઝીમપક માં હાલે જ નહીં. ક્યાં સમજે સગુણ નિર્ગુણ, કયું સગુણ બોલો, સંત સમાગમ કોઈ કરતા ન હોય. સંત સમાગમ અડધું પાક કલાક આવીને ગઈ જાય, સંત સમાગમ, સંત સમાગમ થી અનિષદિન હા છે. એટલે જ આવ્યો છે, ચાલુ થયું એટલે ખાસ ઇન્વિટેશન છે. બધું કહી ગયું હશે કે આવો નહીં તો બોલાવે જાતે પરાણે, બેસો બેસો, પેલા બેસતો હશે. મંજીરા સારા વગાડે છે, અત્યાર સુધી મંજીરા જ વગાડે છે કોકના. હે સ્વામિનારાયણ જે તાલ આવ્યો હોય ને, બધા મંજીરા છૂટી પડે. અરે આપણે કોઈ મારશે નહીં, અહીં વાંદરા મને થપ્પડ ન મારે, અને હું કોઈને પૂછ્યું નહીં કે ક્યાંક જોયો, મારા હાથમાં પેલો જલાઈ ગયો. એ વાંદરો જીવતો, વાંદરા થપડો મારી જાય. હલો બોલો, બેચારો મારણ કરીને બેઠો તો મારી ગયો. હે બેસભાઈ, પાછો સિંહ ને ચિંતા કેવી છે, આવા સિંહ શું કામ ના, કેટલી વાર માં છાપા મારી ગયો. અરે
આ બધી કેસેટ છે ને એ તો ભારે થઈ પડે, આ જો થાય છે આમાં બગડ્યું નથી ને, ભારે થઈ પડે એકલી આ સગું નિર્ગુણ ની વાત કરી તો કોણ આવે, હું થોડું થોડું રસી તો વધારે આનંદ આવે. જો ડોઆ મલકી ગયા આવતા સાવ ઉદાસ મોઢું હતું, એકટાણા છે ચતુર્માસમાં એમાં ઉદાસ છે. આપણે કઈ ક્રેડિટ ના આપ્યો કહી દે, મારા તરફથી મોડા કત કરવા વાળા એકટાણા તપ કરવા વાળાને ક્રેડિટ આ મળે જ નહીં, કારણ કે એને ગયા જન્મમાં નથી કર્યા એટલે કરે છે. આપણે એને બહુ તો દુર્ભાગ્યપૂર્ણ સમજીએ, અહીં તો કરીને બેઠા જ બધા એકો એક તપ કરી નાખ્યા. મહારાજ આમ ઉભા રહ્યા હતા ને, આમ આમ કરીને ઉભા છે ફોટો, એટલે અરે શું ક્યાં છે, આપણું નામ ના આવ્યું એટલું જ, બાકી તપ કર્યા છે એને હારે જ કર્યા છે. અને છતાં આપણે દેહભાવ ભૂલવાનો છે, જી કરે છે એનું થાય છે, તો તપે આપણે વતી એને કરી નાખ્યું છે. તો ટૂંકો રસ્તો લ્યો ને જલ્દી શોર્ટકટ, આપણું ઘરું કઈ નથી થવાનું તો શું કામ તપ કરવા. હેલો, અને એ ભગવાન આ સાધન વાળાઓના હાથમાં હું આવ્યો ને, ખૂબ તો કાઢી નાખો એમની બધા ભેગા ત્યાં હોય ને, કારણ અમે મૈયા પછી પછી 30-30 વર્ષથી પૂનમું ભરીએ છીએ, એકટાણા કરીએ છીએ, તું આમ એક દી આવે તો જોડી નાખ્યો, આ બધા થપ્પડ મારવા તૈયાર થઈ જાય. મને મરાય છે એને મરાય. અરે અને ભગવાનનો જે દિવ્ય અવયવ, ભગવાનનો જે સદા દિવ્ય અવયવ એવો આકાર, તે માયામાંથી થયા જે 24 તત્વ તેને રહિત છે, તે માટે ભગવાનને નિરાકાર જાણવા. એટલા માટે માયાના ગુણથી રહિત અને દિવ્ય ગુણથી સહિત એટલે સાકાર નિરાકાર છે. સ્વરૂપ જે છે એ સંભૂતિ નહીં, સંભવામી નહીં, છે પરમેનન્ટ. સદાનો અર્થ સમજી લેવો જોઈએ. આવો નાવો જીવ છે ચૈતન્ય, એને માયાનો આકાર લાગ્યો નથી. પછી પૂર્વ કર્મ કર્યા છે એને લઈને કારણ દેહ બંધાણો છે, એને લઈને નોખા નોખી જગ્યાએ નોખા નોખા દેહ તરવાળા માયાના, અને એને આવવું પડે છે. ભગવાન ને આ નથી કે માયા નું દેહ ધરે તો માયા ને એ દિવ્ય કરી નાખે, ડિવિનિટી. અરે જે 24 તત્વ તેને રહીત છે તે માટે ભગવાન ને નિરાકાર જાણવા. ખાલી અબજી બાપા પાટડી જેવા ગામમાં ગયા હતા અને થાળ કર્યો, બાપા જાય એટલે સંતોય આવે, બધા કેટલાય બધા માણસો ભેગા થઈને કેવા ગયા, જેને ત્યાં રસોઈ હતી નીકળે, હું જાણે કે આ બાપા લોટે તૈયાર ન મળે, આ તો નાનું ગામ છે, લાડુ અડધા ફૂટી ગયા, હજી હરી ભક્તોનો ઘસારો ચાલુ જ છે, એટલે હાલો જોઈ જોવા ગયા. અરે કે આમ ખુલ્લા રખાય, લાડુ ઢાંકી દો, મહારાજ મૂર્તિ પધરાવી દો, મૂર્તિ પાસે જ હતો, લાડુ ઢાંકી દીધા, આખો દિવસ લાડુ વરાળા ફૂટા નહીં, આ તો માયાના હતા ને. માયા ના કેટલું આખું ગામ જમે, જેને આવે એને બબે ચાર ચાર લાડુ પરસાદી કે તમતા દીધે રાખો, કાંઈ ખૂટા નહીં. જે અડધા ખૂટી ગયા હતા ને જેને કર્યા હતા એની ચિંતા હતી, તો જે ના મુક્તના સ્પર્શે કરીને માયા ખૂટતી નથી, તો સ્વામિનારાયણ કેવા હશે, એને ભજીને આવા ત્યાં કેવા હશે. 152 પીસ હું લઈ ગયો તો આ તો બનેલી ઘટના છે, હમણાં 3 વર્ષ પહેલા બાપાની મૂર્તિ અને શ્રીજી મહારાજ એમ ભાઈને 75 વર્ષ ત્યારે નારણભાઈને ઉજવ્યો, ના પાડતા હતા. હું લઈને ગયો, મેં કીધું ઓલા મને આ દીધું, એટલે અમે ન દઈ કે જાય જાય, હું આજ્ઞા લીધા વગર ગયો હતો. ઓલા લોકોને બધું બહુ આજ્ઞાનું, મેં કીધું આ આજ્ઞા આવી દે કે તમે તાર મારા જન્મ દિવસે ચાંદીના સિક્કા વેચો, 32-33 હજાર નથી આતા, પૂછવા જાઉં તો આ કે કોઈ જ ન કે, 5 રૂપિયા નું ન કે, મુક્ત થાય મહારાજ ના, એમને રાજી થઈ જાય કે 32 હજાર વાપરતા, બીજા બધાને સંભાળવું રહી એટલે હું જો જે ભેગા બધી નતા આવતા ને આવતા ને બધું કરીને છેવટે નક્કી થયું કે ના હવે જવાનું છે, એટલે હું થેલી લઈને ગયો તો લઈને ગયો, બધું આ નાના નાના છોકરાઓ પછી પગે લાગવા આવ્યા, માણસો આવી ગયા લગભગ 8-10 હજાર, એટલે પછી મેં આપ્યા
બધા નાના નાના છોકરાઓ છે ને સ્મૃતિ માં શું છે અત્યારે જોયું આમ તો મહારાજ ની મૂર્તિ જોયે તો પ્રસન્ન થાય ને. પછી આમ જોયું તો અબજી બાપાનું એક બાજુ આવ્યું, કોઈ અનાદિ મુક્ત નહીં મુક્ત, નીચે લખ્યું હતું અનાદિ મુક્ત આજ પરમ પૂજ્ય નારાયણભાઈ ના 75 માં જન્મદિન નિમિત્તે અટલાકમાં અહીં બનાવી લઈ ગયો હતો. તું હતો ને બનાવ્યું ત્યારે 150 નો ઓર્ડર આપ્યો હતો ને બે વધી ગયા એટલે મેં એ લઈ લીધા, મેં લાવો હર્ષનો દોસ્તાર. આમ કેમ દેવાય એને, હું તો એને દેવા ગયો હતો કે તમારે જેને દેવા હોય દેજો, એ તો તરત જ દયાળું આવો આવે છોકરાને દે લાઈન દે બાળક સંસ્કાર નું તો અરે એક 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 તો લાઈન થઈ ગઈ લાંબી લાંબી લાઈન એટલે બહુ હોય 350 જણા બધા એને આપે 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 આપે. અમને કોઈને કઈ ખ્યાલ જ ન રહ્યો આ ક્યાંથી આવ્યા, આ સોની નાન આનંદ તેના બધા એને કે લાવો જે સ્વામી કરતા જાય દેતા જાય બધાને તેલીમાં દેતા જાય, હું કાઢતો જાઉં હાથમાં દેતો જાય દેતા જાય 350 ને આપ્યા બધા પાસે છે હજી. આ તો મેં બનાવ્યા તમે હું લઈ ગયો એટલે ખબર છે, કોકની સાંભળેલી વાત નથી, કેક લાઈને આપી દીધા ને 15 બેચામાં તમે કીધું 5 મને દો મારા છોકરાઓ મળી હતા નહીં કોઈ એ વ્યા ગયા એ કોક છોકરો નથી પણ જે કોઈ આવે હું તો લ્યો આ પ્રસાદ આ પ્રસાદ આપણા બધા તો એક સિક્કો નથી. આવું તો એના મુક્ત કરી શકે છે, એના સાચા એકાંતિક સંત કરી શકે છે. ચમત્કાર સર્જવા એટલે શું ભડાફડ કરી નાખે. સ્વામિનારાયણને કઈ લોભિયા છે કે આ કરે તો જ થાય ના, ફડાફડ કરી નાખે જેના તેના એ લાકડાના ઠેબામાં જો ચમત્કાર મૂકી દે તો નારાયણભાઈ ગીજાભાઈ ઠક્કર ને શું સામર્થ્ય આપ્યું તો એના રૂપ હતા. આવું જે થાય આવા પુરુષનો યોગ થાય તો આ બુદ્ધિ ખીલે અને એમાં આ જ્ઞાન બેસે સગુણ નિર્ગુણ, નહી તો ન બેસે. આ કઈ તો સમજાતું નથી તો પછી કરો બીજો રસ્તો છે ચતુર્માસ ના એકટાણા પ્રદક્ષિણા કરો દંડવત કરો નિયમ લઈ લ્યો છ તો મહારાજ આપ્યા છે ને એ ઓછા પડતા હોય તો આ પીપલાણા વાળા સંત પાસે જાઓ એના પાસે 64 છે બીજા. પ્યોર નોલેજ સ્વામિનારાયણ ના સ્વરૂપનું દિવ્યમાં માઇક અને માયામાં દિવ્ય આ જાણવું હોય તો તો મહારાજના આવા ગોપાલ સ્વામી જેવા સંતથી સમજવું પડે તો ખબર પડે. અને આ સમજ્યા પછી મહારાજને 5 મિનિટે ભજીએ ને તો 5 કલાકનો આનંદ રહે, આ 5 કલાક ભજીએ છીએ ને એમને વેઠ જેવું લાગ્યા કરે. નિયમથી પીવાનું હોય નિયમ તો હેતે કરીને કરવાનો હોય, છોકરાનો જન્મદિવસ ઉજવીએ તો નિયમ છે આનંદ છે કે ચાલો 12 મહિના આવ્યો છો ચલો લાવો કેક લાવો આ લાવો બધાને બોલાવો કેવો આનંદ છે. તો આ નિયમ એકદમ આવી રીતે ઉજવો આ લેવાના પછી મને નક્કી કરવાનું છે કે આ નિયમ લીધો છે આ થઈ શકશે એટલે એ લઉં છું આ નહીં થઈ શકે એટલે નથી લેતો આવા નિયમ છે. બાળકનો જન્મદિવસ હોય તો બહુ ઉત્સાહથી ઉજવી નાખીએ છીએ, અડખે પડખેના બોલાવે છે કે આજે આવજો ભાઈ જન્મદિવસ છે કેવું ઉજવીએ છીએ નિયમ છે. સ્વામિનારાયણને જેવા છેવા ઓળખા હોય તો એક નિયમ આકરો ન લાગે. મહારાજ ને ખબર છે એટલે કીધું છે કે કદાચ આ ચતુર્માસ નો ન લેવાય તો શ્રાવણ માસ નો તો લેજો અને આ 6 માંથી કોઈ પણ એક લેજો. વર્ષો વર્ષે એક કેટલી બધી લિનિયન્સી આપી છે મહારાજે. એના સગુણ નિર્ગુણ સ્વરૂપ ને જાણવું હોય તો જરાય આકરું ન લાગે. હલો તે માટે એ ભગવાનને નિરાકાર જાણવા અથવા એ ભગવાનની અનન્ય ભક્તિએ રહિત ને આત્મજ્ઞાનાધિક સાધને સહિત એવા જે પુરુષ તે તો ભગવાનના અનન્ય ભક્તિએ રહિત કીધું એ ભગવાનની અનન્ય ભક્તિએ રહિત ને આત્મજ્ઞાનાધિક સાધને સહિત એવા જે પુરુષ તે તો ભગવાનના અક્ષરધામના તેજને જ કેવળ દેખે છે. તેજને જ દેખે છે. અનન્ય એટલે શું? ન અન્યતે ઇતિ, આના સિવાય બીજું કોઈ નહીં એ અનન્ય પણ. આપણે તો બધા અવતાર સરખા ને બધા દેવી સરખા,
ને આઠ દસ પ્રકારની જે બોલાવી દે એ અનન્ય ન કહેવાય. સહેજાનંદ નામની અંદર બધાય નામ આવે એટલે મહારાજને નામના નામી કીધા છે. ધામના ધામી, નામના નામ, અનંત નામ છે. એનું મૂળ નામ તો આ સહેજાનંદ છે. આજે સમજતા હો તો ભગવાનને અનન્ય ન હોય, સદગુણ કેળો આવે પણ બધા માટે કર્યા કરતો, આને માટે કરું કે આ શુક્રવાર છે તો ફલાણું કરી નાખો, આ માતાજી કઈ સંતોષી માતાજી, શનિવાર છે તો બજરંગ બલીનો વાર છે તો એકટાણું કરી નાખો. બધા વાર કરવા વાળાને અનન્ય ન કહેવાય. તો એને એકલું તેજ દેખાય, સામર્થ્યમાં તેજ, સાકારપણું ના આવે. અને મહારાજે તો એમ કીધું છે વચનામૃતમાં કે જયારે એકલું તેજ દેખાય ત્યારે અતિશય મૂંઝાઈ જવું, હરખાઈ ન જવું. તેજ તો કાર્ય છે, એનું કારણ પછી મહારાજની મૂર્તિ છે, એ ન દેખાય. એટલે કાર્યમાં તાન નહીં, કારણમાં હેત રાખવું. આ કથા છે, આ ઉપાસના છે, અનન્યપણું પામવાની આખી રીત છે. આ સાર્વજનિક સંસ્થા નથી. કોઈ પણ ગરીબ વિદ્યાર્થી છે એને પ્રવેશ ફી આપવાનો, સ્વામિનારાયણ પાસે કોઈ હૃદયના ગરીબ હાલતા જ નથી. જીગરવાળાનું કામ છે. આવેલ ભાઈ વિધવા છે, કોઈ યથા યોગ્ય આપજો. વિધવાઓનું અહીં કામ જ નથી. સદા સુહાગણ જેને કાયમ ચૂડલો જેનો ભાંગતો નથી, અવિનાશી તત્વ જે સ્વામિનારાયણ છે એના સાથે છેડો બાંધવો હોય તો કાઢી નાખજો આ બધી લાલસા, તો સ્વામિનારાયણ મળે. આ માની ગયા છો, મળી ગયા છો, કરી નાખી છે, ભલે એ તો વિધવા આશ્રમમાં જગ્યા મળી ગઈ છે. ઘણી કોઈને જગ્યા લેવાની કાંઈ જરૂર નથી. આપણો અવિનાશી વર છે, આના સાથે લગ્ન લગાવવાનું છે, આના સાથે હેત કરવાનું છે. જે તો થશે જેવા છે એવા જાણીએ તો. એટલે સગુણ છે, નિર્ગુણ છે, આ પાંચ ગણમાં પડ્યા સિવાય. ભજન બોરીવલી આવે ત્યારે ઉતરે. ચાલો ટિકિટ લે કે નહીં કે ખુદા બક્ષ, ખુદા બક્ષ એને કોણ પૂછે? ઝીમપક 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 ઝીમપક. આ બધા ખુદા બક્ષ અહીં ભેગા થાય છે. સમજ્યા? સ્વામિનારાયણ સ્વરૂપ નું જ્ઞાન છે કે ના? દોકડો નથી ભાઈ, અમારા પાસે દેવાનું કઈ નથી, લેવાનું છે. આવવાનું અચાનક થયેલું હોય, લાવવાનું કઈ બની શકતું નથી. આ બધા અચાનક જ આવી ગયા છે. આપણી ઈચ્છાથી આવ્યા છે? હે, આવી ગયા છે કર્મ ને લઈને તો અચાનક જ આવ્યા. તમને નક્કી હતું કે આ જવું જ તમારે? ઘનશ્યામ પાંડે સિવાય કોઈને નક્કી નતું ક્યાં અવતાર લેવો, એના સિવાય કોઈને ખબર નહીં. અમુક ગામ ગોઈતું એમ છપાયું હરિપ્રસાદ ને પ્રેમવતી માતા. હા, એને ત્યાં આવ્યા એટલે એ ધર્મ પિતા થઈ ગયા અને ભક્તિ માતા થઈ ગયા. પાંડેજી ની કમાલ છે. સમજ્યા? કોઈનું ધાર્યું આર્ટ આ જ ધારે થાય, કારણ કે ડિવાઇન સ્વરૂપ છે. આ મૂર્તિ સૌથી નોખી, અચરજકારી છે. કહું વાત ચોખમ ચોખ્ખી, અચરજકારી છે નિષ્કુળાનંદ. આ શું જોઈ ગયા છે નિષ્કુળાનંદ માળા કમાલ. હવે બધા ઘણા બધા આવી ગયા, આપણો જવાનો ટાઈમ થઈ ગયો. સહજાનંદ સ્વામી મહારાજ ની જય. શ્રી પદમ શ્રી ધરમ સર્વે સદમ ભક્તિ ધરમ આત્મજમ વાસુદેવ હરે મહારામ કેશવમ કામદમ ધારણ સ્વામી નારાયણ કંઠમ ભજે સ્વામી મહારાજ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ ની જય. તારીખ 10/7/2001 મંગળવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. જય
શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે, એ ભગવાનની અનન્ય ભક્તિ રહિત ને આત્મજ્ઞાન આદિ સાધને સહિત એવા જે પુરુષ છે તો ભગવાનના અક્ષરધામના તેજને જ કેવળ દેખે છે, પણ તે ભગવાનના દિવ્ય આકારને નથી દેખતા. તે સારું એ કૈવલ્યાર્થી છે. અને એ ભગવાનનો જે સદા દિવ્ય અવયવ એવો આકાર તે માયામાંથી થયા જે 24 તત્વ તેને રહિત છે, તે માટે એ ભગવાનને નિરાકાર જાણવા અથવા એ ભગવાનની અનન્ય ભક્તિ એ નિરાકાર કેમ જાણે? જોયું હોય તો મૂર્તિ દેખાઈ જાય તો એની મજા ના આવે, કે તેજ માં તેજાય માર ને એવું દેખાય તો એને મજા આવે. સગુણ વાળાને વિયોગ થાય, તકલીફ છે. એને સગુણની જ ઉપાસના હોય, એને ન દેખાય તો યોગ થાય. અર્જુનને સગુણની ઉપાસના હતી, ઉદ્ધવને નિર્ગુણની. તો અર્જુન તો કેટલે બધે આગે રહેતો હતો, હસ્તિનાપુર દિલ્હી રહેતો, અને ઉદ્ધવ એને સાથે જ રહેતા. એને નિર્ગુણ ઉપાસના અને રહીને, અને જયારે વૈદ્ય ઋષિએ ને કીધું કે આ કૃષ્ણ ભગવાન નો દેહ પડી ગયો, ત્યારે એને એટલું બધું દુઃખ નથી જેટલું અર્જુન ને થયું. સદા સાકાર સમજવા વાળાની મોટી તકલીફ આ છે, એટલી સગુણ સ્વરૂપ છે. ભરત અને લક્ષ્મણમાં લક્ષ્મણને સગુણની ઉપાસના હતી, કે રામ જાગે ત્યારે જાગે, બાર બાર વરસીતો નહીં, એટલો બધો એનો પ્રેમ. ભરતને એટલો જ પ્રેમ રામમાં, રાજપાટ મૂકી દેવા તૈયાર એના માટે ત્યાગે સ્વીકારી લીધો. નહીં પાછો આગેરી તો એટલો જ પ્રેમનો, જે હારે લઈને હતું. પણ આને રામની પાદુકાની જરૂર પડી. પાદુકા સમજ છે કે રામની પાદુકા છે, એ કઈ નિર્ગુણ નથી. ત્યારે સગુણ વાળાને બધી ચીજ પણ આવું થાય, વિયોગ થાય. રામ ગયા, વિયોગ ભગવાનના સ્વરૂપ ભગવાન સગુણ નિર્ગુણ સમજતા, બાકી ભક્તો બે એક જ સ્થિતિને પામે. ભગવાનની ઉપાસના તો નિર્ગુણ પણ કેમ આવું કીધું? ભગવાનને મને આ સગુણ છે ને નિર્ગુણ થયું થોડું, એ તો ભક્ત એટલે ભક્ત નહીં જ ઉતરે ભગત વાળા. ખબર પડે કે કેટલી વારો આવે તમે આ તો ઘણા જન્મ સુધી ઉપાસના કરી હતી આ સગુણ છે સગુણ નિર્ગુણ. તો આમ કેમ કીધું? એટલે મેં આટલી પૂર્વ વ્યાખ્યા બાંધી. શું વાંચો છો તમે? મહારાજના દિવ્ય અવયવ સહિત આ છે એને દિવ્ય સમજવા. એટલે મહારાજ કીધું, અમે માયામાં આવીએ ત્યારે માયાનું કાર્ય દાદુ અમે પોતે જ વર્તતા હોય, એને કઈ માયા ન હોય.
રાજનીતિ છે, મહારાજ નિર્ગુણ રૂપે હોય તો વંદી શરૂ કરીને તપસ્યા કરીને ભૂખારી આવે જીવાય નતા, છતાં એને 7 વર્ષ ઉઘાડા પદે પહેર્યા મૂર્તિ કરી, એમાં એને ટાચકા ઢીલા કર્યા, બધા પગે લાગે ઉભા રહી જાય છે. રાજ મહારાજ ને આ ક્યાં વાઘા કર્યા, હું પેલા વાઘા પહેર્યા પેલા એને શું દેખા થયું ખબર છે? ટુકડી નાખ્યા છે, ટાચકા જણા અગર ચડી જતા હતા. વિશ્વકર્મા ખટક 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 કઈ મૂર્તિ થઈ છે ખબર છે? શું એક એક ટાચકો આંખની ધારી મેળવવા માટે ને ગાંઠ છીણી ખાધી છે. ઘણો ભેદ છે આ. ભૂલતા ભૂલી જાવ છો, અંધકારે ચેડો આવે છે, યાર સમજો ને તો એમ થાય કે હું આજે ભૂલી ગયા છું. બધા સમજો, મારા સમજો, હાલતા હાલતા મારા પૂછતા જઈએ, ગજબ નથી. હાલો વાંચો, હવે ઉતરો, જરા અંદર ઉતરો, સેલ નથી. હાલો. અને એ ભગવાનનો જે સદા દિવ્ય હોય એવો આકાર, તે માયામાંથી થયા જે 24 તત્વ તેને રહી છે, તે માટે ભગવાનને નિરાકાર જાણવા, અથવા એ ભગવાનને નિરાકાર જાણવા તો આવા કે માયા જેવો આકાર નથી, દિવ્ય છે. આપણે જે દેખાય છે આ આંખથી, માયિક આંખથી દેખાય છે એવા એ નથી, એ રીતે નિરાકાર કેવા છે? હલો. અથવા એ ભગવાનની હવે લાગે છે કે દર્શન ની ઝંખના સાવ ખોટી છે? મહારાજ સાક્ષાત ઉભા રહી ગયા, ખોટું બોલ્યું. પછી એમ કોઈ કેતા હોય ને, 4-5 જણા વિશ્વાસ આવી જતો હોય, ઓલો સમજાવવા માટે કેતા હોય બિચારા, અરે રસ્તે તો વળે છે, કેતા હોય એ વાતો હાલે, પછી છપાઈ જાય, લેખા કરે, એક પ્રસંગ કરીને લખી નાખે. ખોટા આવે જ્ઞાન પ્રલય, એ જ પ્રલય. હલો. અથવા એ ભગવાનની અનન્ય ભક્તિ એ રહી ને આત્મજ્ઞાન આદિ સાધન એ સહિત, આત્મજ્ઞાન સાધનો અનન્ય ભક્તિ આના સિવાય કોઈ નહીં. કેટલા બધા વિચાર કર્યા છે શાસ્ત્ર જેમ વાંચી એમ બીજા ભગવાન ઘૂસતા જાય. બધા રામાયણ વાંચે તો રામ ઘૂસે, ભાગવત વાંચે તો કૃષ્ણ ઘૂસે, બુદ્ધાવતાર ઘૂસી જાય છેલ્લે છેલ્લે, પછી કે દત્તાત્રેય વામન ભવન ક્યાં રહીએ. ને આ જાણ્યું ન હોય તો આની મહત્તા ન સમજાય. એવી બુદ્ધિ હોય તો સ્થિર બુદ્ધિ રહીએ. આ સારું છે, આ ગેસો ને દોસો બેઠો છે બહુ ભાઈ નીચો ગુસ્સો એ કરી નાખો. ગોપાલ સ્વામી ઓર્મ કર્યા છે કે આવી બધી સેવા ગમતી હોય ફૂલ બાંધવા ગોલોકમાં જાય, અક્ષર સમય ન જાય, અહીં આવે એટલે લઈ જાય. મારા દયા કરી છે તેનું એની દયા ઉપર ડિપેન્ડન્સ છે. જીગરથી જાય હાલતો, ડંકો વગાડીને અભી બાપા કહેતા, જોજો તો ખરા ડંકો વગાડીને ધામમાં જાવ. શું છે, કઈ કુમારી ઉપર કહેતા તને ખાસ કાલમાં કહી ગયા હતા તમને બધાને ડંકા વગાડીને ચડી જશો? હી હેડ હિઝ ઓન ગટ્સ. જોજો તો ખરા સાજી સભા ડંકો વગાડીને ગામમાં જશે. આજે સભા એકલા જવાબ શું ફાયદો? અહીં બધા ભેગા થાય છે, ત્યાં એકલો કોણ જાય? હલો. મેં આત્મજ્ઞાનાદિક સાધને સહિત એવા જે પુરુષ છે તો ભગવાનના અક્ષરધામના તેજને કેવળ દેખે છે.
પણ તે ભગવાનના દિવ્ય આકારને નથી દેખતા. તે સારું એ કૈવલ્યાર્થી છે તે ભગવાનને નિરાકાર કહે છે. જાણે છે કે આ ભગવાન નું તેજ છે એને જ માની, કારણ કે એમાં જો આકૃતિ જુએ તો એની સમજણ નાનપણથી થઈ છે ને બહુ વાર બોલું નિર્ગુણ 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 આવું તો હોય આવું તો હોય. એક રીતે મોટામાં મોટું શું કહે છે કે કમ્પેરેટિવ નથી એને જ્ઞાન, આપણે બધાની તુલનાત્મક છે. કૃષ્ણની મૂર્તિ કેવી રીતે ચાળી હોય ને વાંચવી હોય કૃષ્ણની મૂર્તિ, શ્રીજી મહારાજ ને કેવી રીતે માણકી ઉપર બેઠા છે ત્રણ છોગાઓ પહેલા છે શ્રીજી મહારાજ, આ બધું કમ્પેરેટિવ છે. સમૂહ વાળા નિર્ગુણ વાળાને એક જ કોઈ પણ શાસ્ત્રમાં જે કીધા હોય ભગવાનને એક જ લાગે, નિર્ગુણ વાળો ભગવાનના એક શરૂઆતથી વધુ નજીક છે સગુણ કરતા. મૂર્તિ સાથે સંલગ્ન થઈ જાઓ, આ મૂર્તિ સાકાર દેખાઈ જાય છે એમાં ઓતપ્રોત થઈને એમાં મુકાઈ જાઓ, પોતાના અસ્તિત્વને ભૂલી જાઓ, એ ધર્મ છે. જેટલું સગુણમાં સુખ છે એટલું નિર્ગુણમાં રાહત છે, ને પછી એને આ કોઈ દિવસ હોય નહીં એટલે એ જોયે તેજમાં તેજાયમાન થઈ જાય કર્મ જ્ઞાની બધા. મહારાજે કીધું કે સુષુપ્તિમાં લીન થઈ જાય બ્રહ્મ સુષુપ્તિ, ક્યારે એને નથી એના જન્મ મરણ ફેરા પડી જાય. યોગ પર અનન્ય ઉપાસના ન હોય તો રીબર્થ નહીં, કારણ કે માયાથી તો પર થઈ ચૂક્યો એ તો તે દેખાય છે. પણ આ માયા છે એમાં એ છે એ સમજીને માયા માણો ના મળે તો મોટી સ્થિતિ છે, લપેટાઈ જાય છે બાકી બધા એ નું કહેવાય. બાકી અહીંયા ભગવાન આવી ગયા છે તો આ બધું કરીએ છે, શું કામ તીર્થ કરીએ છે, શું કામ ગધડા જાય છે, કોઈ અહીં મહારાજ રહ્યા છે સપૈયામાં કે અહીં મહારાજ જઈને મારે બધું ચેક થઈ ગયું. હું એ ગ્રેટર રેન્જ ઓફ એપ્રોચિંગ ભગવાનને એપ્રોચ કરવા માટે રેન્જ મોટી છે. અનન્યપણું નથી એને આમાં અનન્યપણું છે, હું આ જ માનું છું અને ન અન્ય તે અનન્ય એટલે વધુ અનન્ય એ કહેવાય. નિર્ગુણ વાળા એનું કોઈ બીજું દેખાય એક આકારને ન માનતા હોય તો અનન્ય જ કહેવાય. ઓનું જે મૂર્તિનું સુખ છે એમ ના આવે. અને મોટી થિયરી આઉટ ઓફ નથિંગ કેન કમ નથી, કાંઈ નથી એમાંથી આ થયું છે એ તો પછી ઇટ લીડ્સ ટુ નોવેર. આ લક્ષ્ય બંધાર આ મારા બધું ધ્યાન કરો તેજનું શું ધ્યાન કરો તો કેટલાય કાળે એ સ્થિતિ પ્રાપ્ત થાય બ્રહ્મજ્ઞાની ને પ્રાપ્ત બ્રહ્મ સુષુપ્તિમાં લીન થાય તેટલાય કાળે. ત્યારે સગુણ વાળો એ નહીં દેહે અને છતે દેહ અક્ષરધામ ની પ્રાપ્તિ સગુણ વાળા સગુણ ને નિર્ગુણ ભક્તમાં ભેદ નથી, ભક્ત ની સમજમાં ભેદ છે. આવી ચર્ચા સાથે મળે એને જ્ઞાન યજ્ઞ ચંદ્રમ શક્તિ દ્વારા મારા પેલા ઉઠીને વાંચી રાખે છે સત્યુગ પ્રકરણ પાંચ ધર્મામુક્તિ ભક્તિ ચિંતા મળે ક્યારે આવું ડિસ્કસ ન કરે
હૃદયને છેક સુધી લીધું હોય, ગમે તેવો ભક્તો, ગમે તેટલા ચાંદલા કરતો, ગમે તેવી સેવા કરતો, પડદા બાંધતો, આ મુંજારો કરતો, સારું કહ્યું ભગવાનની સેવા કરી કરીને. ગોપાલ સ્વામી કહે છે કે આવી સેવા જેને પ્રિય હોય એને ગોલોકની પ્રાપ્તિ થાય, તો ગમે નહીં ભગવાનના ફૂલ બાંધો, હાર બાંધો, તોરણ બાંધો એને ગોલોક, કારણ કે એ જ ગમતું હોય. અત્યારે નહીં થાય, હવે તો આગલા જન્મમાં ગોલોકમાં હતો, ક્યાંક રાખ લેતા હતો, પૂજા ગમે એટલે ગમે નહીં. હા કહું છું ગોપાલ સ્વામી નો અભિપ્રાય આપું, મારો અભિપ્રાય કોણ સાંભળે, આમાં એમ લખ્યું છે એમ હું તો આગલા પ્રકરણમાં હતું. ગુણ નિર્ગુણ ફોન આઠ વાગ્યા તો પહોંચી શકા છે, બાર સાડા બારે ગયું એક રૂપિ વાળા કહી દઉં કોણ લઈ શકે. રાકેશ એ લોકો ગયા સુરત પાસે પણ ચાર કલાક પહોંચી જતા, ફરજિયાતથી સંતો આવશે સંતો દાદર વાળા છે, સંતોમાં બેસી જાય આપણે એવું કરીએ ભગવાનની અનન્ય ભક્તિ રહિત ને આત્મજ્ઞાન આદિક સાધને સહિત એવા જે પુરુષ છે તે ભગવાનના અક્ષરધામના તેજને જ કેવળ દેખે છે, પણ તે ભગવાનના દિવ્ય આકારને નથી દેખતા. તે સર્વે કરલ્યાર્થી છે, તે ભગવાનને નિરાકાર કહે છે. ઇતિ વાર્તા 3. ભગવાનમાં માનતા નથી એવું નહીં, નિરાકાર આચરણ બહુ ખૂટી હોય, આ સ્થિતિ બહુ થઈ બોલો જે સગુણ વાળો છે ને ત્યાં એટલો પેટાઈ જાય, અને કીધું નવરો પેટો થયો એટલે બેસાડી દીધો, આમાં બીજામાં આવી જાય. કારણ કે શાસ્ત્ર સાંભળ્યામાં નિર્ગુણ નીકળે, વેદ વાંચો તો નિર્ગુણ ની વાત આવતી, ક્યાં કોઈ આ કૃષ્ણ નું કે રામ નું કે સ્વામિનારાયણ નું કે કોઈ નામ નું વેદ નું. પાછા વેદ બનાવ્યા છે એને ખાસ તો વેદ કે જ છે, ભગવાને બનાવ્યા છે એનો ઇતિહાસ નહીં તો 10,000 વર્ષ ઇતિહાસ હોય કે 15,000 વર્ષ પછી એ છે કે વેદવાણી એમને ઈશ્વર વાણી એને બનાવ્યા છે, વેદનું રૂપ નથી જડ્યું સુધી કોને બનાવ્યા, એ પરંપરાથી આવેલું આવ્યું છે, પરંપરામાં કોક કોક કહેવા વાળું છે ને, અરે
ત્યારે એ શ્રી સ્વામિનારાયણ હરે ભગવાનના કરતા કરતાપણાની રીત જાણવી, જે એવા એ ભગવાન પુરુષ કાળ અને માયા તેના આદિ કરતા છે અને પ્રેરક છે અને નિયંતા છે, તે માટે એ ભગવાનને કરતા જાણવા અને પુરુષ કાળ અને માયા તે પાસે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરાવે પુરુષ પાસે ગયા એવા અનંત પુરુષ છે, એમાં એક ઉભો થયો એટલે પુરુષોત્તમ. મારા સમજવું છે એમ બીજું જોઈ શું કરે, પુરુષ ને સ્ત્રી ના લગ્ન થાય ને જાન આવે ને એવું બધું થાય એના સાથે. માયા જે ત્રિગુણાત્મક છે તે સમજાવો રાજા ઘણા વર્ષે આવ્યા મને લાગે છે. માયા નામ આવે છે ને ક્યાંક ને ક્યાંક મગજ હાલા જાય બાપા. માયા સામું જોયું એટલે શું કરે, તમે મારા સામું જુઓ છો શું ફરક પડે છે? આપણે જે માયા ને કલ્પીએ છે ને પ્રધાન, એ જ માયા નું નામ છે. પુરુષ અનંત કોટી પ્રધાન એટલે માયા, મા માયા ને પ્રધાન કહે. આ જે છે એ સૌ નિર્ગુણ નું એટલું જ નિર્ગુણ વાળા ને આ કઈ આ લાઈન ઉપર થિંકિંગ ન હોય. સગુણ વાળાને કયું કેમ એ જાણવું છે, ઓલા ને જાણવું જ ન હોય. હિ ડઝ નોટ બિલીવ ઇન બેઝિક ફેક્ટ, હિ ડઝ નોટ વોન્ટ ટુ નો, એટલે એને આ પ્રશ્ન જ ન થાય. એટલે એ કેમ કે જે દેખાય છે, કારણ કે એને દેહધારીને જ આ સ્થિતિ પામે છે બ્રહ્મ સુષુપ્તિમાં. એટલે દેહધારીને કહે છે કે આ મિથ્યા છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, બધું ખોટું છે. હજી દેખાય છે એ મુદ્રાવર્તન ને પામે છે, હજી પરિવર્તન ને પામે છે, બધું ખોટું છે, એ દોષ નથી. અને સાયન્ટિફિક રીતે જોવા જાય તો એ જ છે કે ઈચ મેટર ઇઝ અ કલેક્શન ઓફ એટમ, એટમ ઇઝ નો સેફ. અને એટમ ને કદાચ તોડો કે અંદર ન્યુટ્રોન્સ ને ઇલેક્ટ્રોન્સ બધાય છે, એની અવળી ગતિ હાલે છે, એમાંય પછી કરોડો ની છે મોટી દેખાય છે. આમ લાગે કે આ પ્રકાર આપણે એમ લાગે આ સાઈઝ છે, તો છે જ નહીં. એટલે તો જે સૂક્ષ્મ દેહ ગ્રહણ કરે છે બિન છોકરા હેલા જાય છે, આવું જ પોસિબલ. એનું માયાનો દેહ છે, આગું કેમ નથી આવો રાખવી ને હેલા જાય. આ ભૂત છે આ રૂમ માં ઓલા રૂમ માં જાય ત્યાં હાલતો ન જાય, આમ યોજાય સીધો જાલે કોક કોઠારી ભંડારી જે બેઠા હોય આગ્રહી છે. નિર્ગુણ વાળા ભક્ત છે પાસે, આપણા કરતા બધું તપશ્ચર્યા કરે છે. ભગવાનને મન સગુણ કે નિર્ગુણ ઉપાસક કે એની એની જે પ્રાપ્તિ છે એને ઓલી સાકારપણાની પ્રાપ્તિ ન થાય. મને એના ઉપાસક જ હતા, એના ભક્તો જ હતા. કાયદા પછી મૂર્તિ નું સુખ મળે, કારણ કે જે તેજ છે એ એકનું કારણ છે.
કાર્ય છે, કાર્યમાંથી અટકવાનું નથી, કારણ શોધવાનું છે. સાકાર વાળાને આ એક વધુ પ્લસ પોઈન્ટ, રૂપ તે જ મૂકીને રૂપ નથી. ક્યાંથી આવે છે ખબર ન હોય તો શું કામ હોય, પહેલા જ જાઓ તમે. અરે આ બધી કેસેટ બહુ કોન્ટ્રોવર્શિયલ થવાની છે ભવિષ્યમાં. This nobody is going to discuss. At least 10-15 વર્ષમાં કોઈ આ બોલવાનું જ નથી. પછી બધા આ જ વાતો કરવાના છે. મજા જ ના આવે ને એને સ્વામિનારાયણ સ્વરૂપ સમજવું છે. ગોપાલ સ્વામીએ જે સંદર્ભમાં વાત કરી હોય એ સંદર્ભમાં સમજવું આપણે ફરજ છે. મહેનત કરીને બોલ્યા છે, સાક્ષાત્કાર વાળા સદગુરુ છે. અરે અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરાવે છે પણ પોતે નથી કરતા, અને પોતે તો પોતાના અક્ષરધામને વિશે પોતાના ભક્તે સેવ્યા થતા નિત્ય વિરાજમાન છે. તે માટે ભગવાનને અકર્તા જાણવા અને પુરુષ કાળ અને માયા તે જે બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે તે ભગવાનની અંતર્યામી શક્તિની પ્રેરણાએ કરીને કરે છે. અન્યથા કરતા ન ઈચ્છે તો ઓલા ભલે ને સમર્થ હોય, કઈ કરી ન શકે. પ્રતિષ્ઠિત એની અન્વય શક્તિ, આ શક્તિ મૂળ અક્ષરમાં આ શક્તિ જ ગઈ છે મહારાજ, તે જ દ્વારા. અંતર્યામી શક્તિની પ્રેરણા એ કરીને કરે છે પણ તે વિના સ્વતંત્રપણે કરવાને સમર્થ નથી. ભગવાનના મુખ તો એ કરી શકે, કરે જ નહીં. ભગવાન નથી કરતા એ અકર્તા જ રહીએ. વાત એવું ક્યારે પડો કે દરેક કાર્ય કરી એમાં મહારાજને કરતા રાખ્યા હોય અથવા એનું જે ફળ હોય એ મહારાજની ઈચ્છા ઉપર રાખ્યું હોય તો જીવાત્મા અકર્તા થઈ શકે છે. અકર્તા ઘણા મોટા પ્રશ્ન. આ તમે સરસ કર્યું છે મહારાજ કે ઈચ્છા કરતા એવું તો ખાલી વિવેક ખાતર બોલતા ગણાય છે. એને ન કહી કે તમે કર્યું તો એને કહે, તમને એટલી ખબર નથી ને આ કર્યું બોલતા નથી. હે પણ મુગત બનાવી આવ્યા તમે, કોઈ કહે નહીં તેમ લાગે કે ખબર નથી મુગત બનાવીને બેઠા છે. ન કઈ તો જો કઈ તરત કહી ગયું કે મારા કરાયું બેઠા તો કરી દે. આ બધું બહુ સૂક્ષ્મ છે. અરે અંતર્યામી શક્તિની પ્રેરણા એ કરીને કરે છે પણ તે વિના સ્વતંત્રપણે કરવાને સમર્થ નથી. સ્વતંત્ર કોઈ નથી મહારાજ, એના મુખ છે સ્વતંત્ર મુખ છે. શું કામ? એને પોતાનું અસ્તિત્વ જ એમાં લીન કરી નાખ્યું છે. મહારાજ જ હોય એટલે મહારાજે રત્નાવતું આવો ભક્ત ત્યાં જતો હોય ત્યાં ભગવાનની મૂર્તિ એને હારે જ હોય, એને વિયોગ ન થાય. સ્વતંત્ર મુખ, મુખ કેવલ્ય મુખ, જીવન મુખ, વિદેહી મુક્ત, આ બધા એવા ફરક છે. મુક્ત તો ઘણા હોય, ઘણાથી મુક્ત જે છે એ ગોપાલ સ્વામીના હિસાબે કેવલ્ય મુક્ત છે. એની સ્થિતિ નોખી હોય, મહારાજને ભજી ભજીને માયાના કાર્યથી પર થઈ ગયા હોય, મુક્ત દશાને પણ જીવન મરણથી પર થઈ જાય, પણ એવો જે સ્વરૂપનો આનંદ છે એ તો અનાદિને જેવો છે એવા નહીં નથી. એકાંતિક નહીં લઈને પરમ એકાંતિક નહીં. હલો પણ તે વિના સ્વતંત્રપણે કરવાને સમર્થ નથી, અને જે એમને સ્વતંત્ર કરતા જાણે છે તે તો નાસ્તિક છે. અને માત્ર કર્મ કરે એનું ફળ મળે. અરે પણ કર્મ કરવાની શક્તિ કેને આપી? ઈયાને ઈ કરાવે છે તઈ કરસ ને, ઈ માને છે. પછી શબ્દ ગોતી થાય કે કર્મ ખપાવવા જોઈએ. આજે કર્મ છે એનું ફળ લઈ લેવું જોઈએ તો મૂકી દેવું જોઈએ. કર્મ ખપાયેલા કરે એટલે પછી તપ કરો.
જેમ જેમ તપ કરો તેમ દમન કરો એને ક્રિયા માને છે, બધી ખોટી છે. આજનો દિવસ કોઈ કડાયા ગીના લાડુ ના પૂજા નથી. કોઈ પણ નાનું મંદિર હોય ત્યારે ભણતા જ નહીં આવું બધું ઢાસવા માટે થઈને કૃષ્ણના વર્તમાન દીધા, ઉપજાણા દીધા, ઉપવાસ કરાવ્યા, જૂની ઝાડ નો રોટલા ખવડાવ્યા. ફાઈનલ બધા લીધા, રાજી થઈ જાય, હવે લગાવો. સારું થયું એના વખતમાં નતા રહે તો ભાગી ગયા હતા. રાધા મોહન ના સંપ્રદાયમાં ઘૂસી ગયા હોય, ધડક બહુ હતો ઘનશ્યામ પાંડવ. હવે કઈક નરમ છે, ગરમ લાગે છે. ભગવાન ની પ્રેરણા એ કરીને જે એમને કરતા જાણે છે તે તો આસ્તિક એવા ભગવાન ના ભક્ત છે. ઓહો, આસ્તિક અને નાસ્તિક. હલો, આ ચાર રીતે જે પ્રત્યક્ષ ભગવાન ના સ્વરૂપ ને જાણે છે તેને ભગવાન ના સ્વરૂપ નું યથાર્થ જ્ઞાન થાય છે. એવી રીતે સમજ્યામાં જેને કસર છે તેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં સંશય થાય છે. માટે ભગવાનના જે ભક્ત હોય તેને આ વાર્તા અવશ્ય સમજવાની છે. અવશ્ય, ડાઉટ ફ્રી બોલો. આ ન સમજાવે તો ભક્તના ગોપાલ સ્વામીના મત પ્રમાણે જેને આ ખ્યાલ નથી, સગું લીંબું સાકાર નિરાકાર અથવા આસ્તિક નાસ્તિક અથવા કરતું અકરતું અન્યથા કરતું ઈશ્વરનું કરવું એ ખ્યાલ નથી. સુખતો હોય ફેરવા કરતો બધું બધું માળા લઈ આવતો હતો તો દક્ષિણા ફેરા કરતો. એક જો અહીં આવે છે ને, હમણાં આજે હતો દાસભાઈઓ ટેક ઓફ કરવા વાળો પાયલટ છે. લોકો ટેક ઓફ કરતો ને એટલો ફાસ્ટ ચાલતો હોય, બધા ક્યાં ઉડીને જાય મારો રને ઉપર આવતો ને પ્રદક્ષિણા ફરે છે. અને ફટમાં આવે તો પાડી દઈએ આપણે. હે, સારો કે ભગત બી કહો આવે ત્યારે ઘણું થોડું ડોકું પ્રદક્ષિણા ફરતો એ હોય. પણ હવે અહીં ટેકો કોકને આપણે ઉતાવળ કરી નાખીએ સાફ, આપણે સાવ નિરાશ છે. પણ એ ટેકો માં જોડતો આ બધા એને સગુણ ની ઉપાસના છે, છતાં નિર્ગુણ કોર ભાગે છે બધા. સગુણ નિર્ગુણ ની વાત ન સમજાય ત્યાં સુધી ગોપાલ સ્વામી ની દ્રષ્ટિએ એ ભક્ત આસ્તિક નથી. એમ નથી કીધું ખુલ્લમ ખુલ્લા એ બધા છુપા નાસ્તિક છો. જ્યાં સુધી ચૈતન્યમાં મહારાજ ની મૂર્તિ દિવ્ય તેજોમાં દેખાડ નથી ત્યાં સુધી બધા એમાં છોટું નાસ્તિક થયું છે. ભલે આસ્તિક કરીએ અને એનું કયામ માની અને એની આજ્ઞા પાડીએ અને આવું બધું કર્યા કરે તો એનું હાજી પડવી એ તો એનું સગુણ નિર્ગુણ સ્વરૂપ બરોબર સમજાવો અને એને રીત જાણે. ભાઈ ભાઈ બે લાઈન વાત પાછી. આ ચાર રીતે, આ ચાર રીતે એક રીત લીધી છે, એક રીત લીધી છે પતી ગઈ. તો ચાર રીતે ગામડાનો સત્સંગી છો, સત્સંગી છે ભગત કેવા નહીં ન કહેવાય. હાલ વાત 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 આવશે. અમારે લઈને, અરે ભગવાન ને લઈને, ભગવાન ને લઈને બદ્રિકાશ્રમ માં બેઠા છીએ. ભગવાન બદ્રિકાશ્રમ માં તો તમે તપ કરી બદ્રિકાશ્રમ માં હું કોઈ દિન લઈ જાઉં. અહીંયા બેઠા છીએ, ત્યાં તો ઉપવાસ કરવાના છે. બદ્રિકાશ્રમ માં તો બોરા ખાવાના છે. હું તો માલકુવા ખવડાવું અક્ષરધામ માં. અહીં કઈ માલકો બદ્રિકાશ્રમ તપી થોડા કરીએ છીએ. હું કોઈ દી તપ નથી કર્યો, એક દિવસ તપ નથી કર્યું. મેં તો આ બધાની સાથે કહ્યું હું 1100 થી કરી શકતો. બધું મળીને 12-15 કરીએ છીએ બાબુભાઈ જિંદગીમાં. પહેલા હોસ્ટેલમાં રહેતા
એટલે આ કઈ ખબર નું 11 કે દી આવે છે. યાર કે થોડું બોર્ડ ઉપર લખાઈ જાય છે કે અખંડ ધૂન છે ને આ જાણ તરફ પ્રસાદ ચાલુ રહે છે, ધૂન માં બેસે ને એવું હતું હતી. અમારે તો કોઈ દી ખાવા જ નથી, જેથી ખ્રિસ્તા ખ્રિસ્ત હોય એ તો દર રવિવાર સાંજના ખાવા નહીં, એટલે દાબીને ખાવાની પેલે જ તે હોય કે આ સાંજના નહીં મળવાનું ઠોકો. એમાં બદ્રિકાશ્રમ ક્યાં આવ્યું? અમે તો પેલેથી અક્ષરધામમાં જ છે, હોસ્ટેલમાં હતા ત્યારે. ગળા સાટા કેવર ફૂલો વળી દૂધ પાક માલ પુવા કાઢી, એ અક્ષરધામ ની થાળ છે. થાળી અક્ષરધામ નું જાય, કઈ લીલું કાઢી નાખો ને ફળ કાઢી નાખો ને ચિકાસ રેવા દીધું, કાંઈ ને ફૂલ ચિકાસ જોઈ, શીરો લથપથ જોઈ. હવે તમે તો આજે આવ્યા, અમે તો રોજ બેસીએ છીએ, રોજ કોક દે આવીને મારા વખાણ કરી નાખવા. જો રાજા બરોબર જવા દો, ભૂલી ગયો એક જણો કે ગાંધીજીના માતુશ્રી નામ ભૂલી ગયો. પાછળ બેઠો હતો કે પૂછવી ભાઈ, એટલે કે જવા દો ને. આ પાછી મહાત્મા ગાંધી ને બદલે ઘાતમાં માંદી આવું બોલવા માંડી ગયો. હું કે ભાઈ મહાત્મા ગાંધી કે જવા દો ને. આવીને રાજા અત્યારે વખાણ કરી નાખે, તમે બેઠા છો તમે આમ છે ને એમ, કે હું રાજી થઈ જાય. આ ખબર નથી કેના વખાણ કરે છે. મને તો વખાણ કોક કરતું એમ લાગે કે આપણી શોક સભામાં બધા બોલી રહ્યા છે. મારા કોઈ વખાણ કરતું જ નથી. આ પેલો માણસ મળ્યો વખાણ કરે બાપ, અહીં તો આપણે એમ લાગે કે શોક સભા વળે છે, આપણે નીકળી ગયા છે. પાછળથી કોક બોલે છે, માણસ બહુ સારો, રોજ સાંજના 5 વાગે કથા કરતા માણસ હોય કે ન હોય પણ બડબડ બહુ કરતો. તો કેમ છીએ કે અમને એક છત્રી કોઈ રાખતો અમારી. આ બધા આ શોક સભા જેવું લાગે એમ. આને મને મોકલી દઉં બદ્રિકાશ્રમ, હું જાઉં જ નહીં ને બદ્રિકાશ્રમ. તપ કરવાનું છે રાજા. આપણે તો ઓલો બાળ સંસ્કાર મંડળ ના સવાર ના નાસ્તા કરી છે રવિવાર ના, અને બાકી 11 હોય ત્યારે ફરાળ કરી છે. ક્યાં બદ્રિકાશ્રમ એમ કરીને કેવડાવી દેવું છે. હાલો આવું બધું થઈ છે કે પછી કે એ વાત કેવી કરી કે અચાનક આવ્યો આવ્યો બધા વાત કરવા વાળા ને. ગાંધીજી અલ્ફોર્ડ હાઈસ્કૂલમાં ભણતા, પણ એને ભણતર બહુ ચડ્યું નહીં. પછી વકીલાત કરી, અહીં વકીલાત હાલી નહીં એટલે પછી આફ્રિકા ગયા, અને ત્યાં એ ન હાલે એટલે પછી સત્યાગ્રહ કર્યો. સત્યાગ્રહ હાલો, હવે ત્યાં સત્યાગ્રહ હાલો એટલે પછી પાછા હિન્દુસ્તાન આવી ગયા અને અહીંયા સત્યાગ્રહ ચાલુ કર્યો. અને ગાંધીજી નાના હતા ત્યારે બીડીને ઠૂંઠા પીતા, આ કઈ કહેવાની વાત છે. અને એ જુગાર રમતા, પછી આવી ગયા તે સોનાનું થોડું વેચીને પછી ખોટી લેતા ચડી ગયા હતા. આ ઘાતમાં માંદી ઘાત, અરે મહાત્મા ગાંધી પણ ઘાતમાં માંદી કોક વાર આવવા વાળા જે હેરાણ કરે ને આ રાજા જેવો. 2 વર્ષે દર્શન થયા અને એમ કે અમે બદ્રિકાશ્રમ માં બેઠા છે. અરે તારી જાય બદ્રિકાશ્રમ. અરે આ મોટે આ માટે થઈને મારે એને પગે હાથ ફેરવો પડે. ચરણાર્વત આમ કરું તો એને ઠીક થાય. સ્વામિનારાયણ સાહેબ કોઈ નામ નથી કરતા. આવું બધું છે કે જવા દો ને. ગાંધી જેને બાપ નો બોલો પાછળ કહી દઈ કરમચંદ, હવે જવા દો ને. એને એ પાછું હોય નઈ, આ સાચું કે છે એને કઈ વાત નો જોતા એ પોતે ભૂલી ગયો. આપણે કહીએ કે ભાઈ મોહનલાલ કરમચંદ હવે જવા દો ને, જવા દે ભાઈ, હવે તું જવા દે. ખ્યાલ તું વાંચી કે સેઠ સાંભળી તમે એટલું હિસાબ છે એવું ક્યાંય નથી આવતો, એવું હજુ બહુ આવે છે. હે આ 4 રીતે જે પ્રત્યક્ષ ભગવાન ના સ્વરૂપ ને જાણે છે તેને ભગવાન ના સ્વરૂપ નું યથાર્થ જ્ઞાન થાય. અને યથાર્થ થાય છે એટલા નિયમ થી નથી, એટલા નિયમ થી એનો રાજીપો થાય તો જાણવું જરૂરી છે. ઓલા આત્મ નતા જાણતા જય વિજય, કારણ કે એને આ જ્ઞાન નતું એટલે દરવાજેથી પણ એને
કૃત્ય ખોટા કે ભગવાનના ધામનો દરવાજો એટલે કઈ નાની વાત છે, ત્યાં સુધી પહોંચી તો ગયા હતા તો ત્યાં જઈને એને એકલું સગુણ પણ વિચાર્યું હતું, નિર્ગુણ પણ નહીં. જો એને સગુણ નિર્ગુણ બે જ્ઞાન હોત તો આ કૃત્ય ન કરે. અને સગુણ વાળાનું મોટા મોટી તકલીફ એ કે ફાંકા હોય, આપણે ખાસ કરીને સતત કેટલાય હતા પણ મને જ હાર પહેરાયો સગુણ. આપણામાં લાયકાત હોય કે ન હોય હાર પહેરી એટલે સમજી લઈ કઈ હતું. કેટલું સૂક્ષ્મ છે સગુણ નિર્ગુણનું જ્ઞાન, એવી વિજય ને લેવી. ધામના દરવાજે હતા પત્રિકા સમથી પર હું વૈકુંઠ ત્યાં હતા, પત્રિકા સમ ઉપર તમારે જવું છે ને ઉપર હતા, ત્યાંથી એ પૈડા મારા વૈકુંઠ ના દ્વાર ઉપર હતા. વિષ્ણુ અક્ષરધામ માંથી કોઈ પૈડો એવો દાખલો નથી, કારણ કે અહીંયા સગુણ નિર્ગુણ બે નું મિશ્રણ થઈને દિવ્ય સદા સાકાર ની ઉપાસના એ જ જઈ શકે. એ જાય એટલે એને કોઈનું અપમાન કરવાનું ન હોય, એ તો પોતાના અસ્તિત્વને ભૂલી ગયો. બધેથી પૈડા 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 દેવલોક માંથી પૈડા ને ભોગવા ને પૈડા ને એવું હશે. અક્ષરધામ માંથી એક જણો નથી આવે. મહારાજે દ્રષ્ટાંત દીધું બતાવો, એવો એક તો બતાડો. એ પોતાના ધામની વાત કરે છે અને આનું એ મહારાજે પ્રોટેક્શન આપ્યું કે પાછો ત્રણ જન્મ આવ્યો પૈડો તો એને કહેવાય કે જે એક વખત ગયો પછી ક્યારે ઈશ્વર સન્મુખ ન થાય. હાલો બોલો, આ સમજી ગયા? આમાં અરરરો નથી, ગોપાલ સ્વામી વાતો અરરરો ઓછું. હાલો એવી રીતે સમજામાં જેને કસન છે તેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં સંશય થાય. સંશય થાય તરત જ, આવું કેમ કરતા હશે? આપણો મોટો સંશય કે ભાઈ એમ બેઠા રહીએ છીએ દર્શન કેમ નથી દેતા, આ એ સંશય છે. તો શું ઈલાજ? કે આ જે છે એને જ પ્રત્યક્ષ સમજીએ. જે બોલવા ખપે છે એ જ નથી બોલતા, જે હાલવા ચાલવા ખપે છે એ નથી હાલતા, બેઠા છે. અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર સદા વિરાજમાન છે, વિરાજમાન છે એટલે અહીંયા બેઠા છે અને અહીંયા બેઠા છે. આપણે આને અક્ષરધામ માનો, કારણ કે ક્યાંક તો મન સાથે સમાધાન કરવું પડશે. મનનો ગુરુ મનને કરતો તો જ વશમાં રહેશે. મનનો ગુરુ કોઈ બીજો થશે બુદ્ધિ નહીં હાલે, ચિત્ત નહીં હાલે. મનનો ગુરુ મનને કરો, નિષ્કામ સ્વામી કીધું. બધા તરંગો ઉઠે છે મનમાં જ ઉઠે, અને જયારે એકલાઓ ત્યારે મનન કરવાનું રાખીએ તો મન તે જ વશમાં આવે. મનન નથી થઈ શકતું એટલે પછી આ બધા સાધન માળા પહેરવું, આમ કરો, ચિંતા જોયા કરો, પાછા આવો પડે, આવ્યા કરે છે. ગુડ થિંગ, ગુડ હેબિટ. પણ મનન એ બીજી વાત છે. મનન હોય એ અનન્યપણું હોય તો જ મનન થાય. એકેશ્વર વાત યા ઇલાહી, સારું જ કર્યું બધું થાય છે. માટે ભગવાનના જે ભક્ત હોય તેને આ વાર્તા અવશ્ય સમજવાની છે. અવશ્ય સમજવાની છે તો ભગવાનના ભક્ત. આપણે જે ભક્તિ કરીએ છીએ આ નથી સમજતા તો હજી એટલી પ્રાપ્તિમાં ખામી રહી જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા, એ સમજણમાં ખામી હશે તો પ્રાપ્તિમાં એ ખામી રહી જશે. આ ખામી સદગુણોથી સ્વામિનારાયણ ન મળે, સાચી સમજણથી સ્વામિનારાયણ મળે. સાચી સમજણ જેને આવી જાય ને એના બધા ગુણ સદગુણ થઈ જાય. ગૌવારે બહુ પાડે, જયારે ભજન કરવાનું છે ત્યારે મૌન હોય. લખીને દે આજે મૌન છે, એ જણો ઉઘરાણી ગયો, બોલે નહીં કાંઈ. બોલે કે જવાબ દેવો મને, કે જે દેવાનો છે. લખી દીધું આજે મૌન છે. બોલો કે તારું મૌન તૂટે ત્યારે દેજે, પણ લખી તો દે કે જે દેવાનું છે. લખી નાખ, આ લખ્યું તું એ લખ. આ સમજાય એવું નથી. યુ હેવ ટુ મેક ઇટ લાઈટ.
નહીં તો બધા કઈ કર્યું નથી અને થવા માંડ્યું છે. 80 વર્ષ થાય છે. આ જો નાની ઉંમરે થયું હોત ને અરર તો કામ થઈ ગયું હોત, પણ 20 વર્ષ જ મારા હારે કોઈ થયું જ નહીં. કેથી આપણે મોડી વાત કરી છે? અહીં કયો ભાઈ 8 વર્ષ આવ્યા રોજ લાગટ, પછી ગોઠવણ બગડો. પાછું શોક સભામાં પરિવર્તન ન કરો, ભગવાન ની સભા. આ ભાઈ ને કીધું તમારે યોગી સ્વામી મહારાજ યોગી લાખ રૂપિયા ની સેવા કરશો અમારી અને તમે મહારાજ ની જીતતા એક દીવો તમારે લાખો બધા જ મળ્યા છે. તમને જોયું કે તમે મહારાજ ની નિષ્ઠા કરાવો છો તમે હા ત્યાં. અરે સ્થિતિ પ્રકરણ 30 શ્રી પુરુષોત્તમ નારાયણ ના સ્વરૂપ ના જ્ઞાન નો નિર્ણય સમાપ્ત થયો.